નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓના પીએફ ઓફિસમાં 3.74 કરોડ નાણાંની ચૂકવણી નહીં કરાતા પીએફ ઓફિસ દ્વારા યુનિવર્સિટીને શોકોઝ નોટિસ આપી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે તપાસ હાથ ધરવામાં આવી. એમએસ યુનિવર્સિટીની પીએફને ઇન્કવાયરી તારીખ 20/4/17 શરૂ કરવામાં આવી છે અને પીએફ ઓફિસમાં રૂપિયા 3.74 કરોડની ચૂકવણી નહીં કરાતા યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ પીએફ ઓફિસ નહીં અપાતા યુનિવર્સિટી સત્તાધીશ દેશોને શોકોઝ આપી હતી. એમએસ યુનિવર્સિટીમાં હાયર પેમેન્ટ પ્રોગ્રામ સેલ્ફ ફાઇનાન્સમાં ફરજ બજાવતા ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓના પીએફના નાના ન કપાતા કાયદેકીય મુજબ પીએફ એક્ટના કાયદામાં યુનિવર્સિટી ઉપર 7 ઇન્કવાયરી બેસાડવામાં આવી છે. ઘણી વખતે યુનિવર્સિટીને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા શોકોઝ નોટિસનો કોઈ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો, જેને લઈને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ અધિકારી દ્વારા યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓ પગારની ચકાસણી, યુનિવર્સિટીના કર્મચારીઓ પગાર ધોરણ કેટલું આપવામાં આવે છે અને કઈ રીતે પગાર થાય છે તેની તપાસ કરી તપાસ હાથ ધરી હતી. વધુ એમ યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોશીએ વધુ માહિતી આપીને વધુમાં જણાવ્યું હતું. આપણી યુનિવર્સિટીની અંદર બધાને ખ્યાલ હશે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોર્સેસ, જે આપણે હાયર પેમેન્ટ પ્રોગ્રામ જે એચપીપી નામ દેવામાં આવેલું છે, તેની અંદર ઘણા બધા હંગામી કર્મચારીઓ જે અલગ અલગ ડેઝિગ્નેશનમાં હોદ્દાઓમાં કામ કરે છે ટીચિંગ અને નોન ટીચિંગની અંદર, એવા બધા કર્મચારીઓનો યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા વર્ષો થયા જે પ્રોવિડન્ટ ફંડ એક્ટ છે એ પ્રોવિડન્ટ ફંડ એક્ટના કાયદામાં જોગવાઈ લખેલી છે, તો પણ આ યુનિવર્સિટી દ્વારા એ કર્મચારીઓને લાભ દેવામાં નથી આવ્યો. અને આ જે ઇન્કવાયરી છે એ ફેબ્રુઆરી 2017થી આ ઇન્કવાયરી શરૂ થઈ છે. જ્યારે તમે જુઓ છો કે આજે 5 વર્ષ થઈ ગયા, તો પણ હજી પણ ઇન્કવાયરી છેલ્લા 5 વર્ષથી આ સતત ચાલુ છે અને પ્રોવિડન્ટ ફંડ ઓફિસ દ્વારા વારંવાર શોકોઝ નોટિસ આ યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવેલી છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. ત્યારે આજે પીએફના અધિકારીઓએ લાલ આંખ કરીને આજે એન્ફોર્સમેન્ટ ઓફિસર અહીં આવીને જે યુનિવર્સિટીના જે રેકોર્ડ છે એ રેકોર્ડનું ઇન્સ્પેક્શન અને વેરિફિકેશન કરીને અને જે ફાઇનલ જે રિકવરી થાય છે યુનિવર્સિટીની અંદરથી, એ યુનિવર્સિટીની રિકવરી ફાઇનલી એક ઓર્ડર પાસ કરીને આ યુનિવર્સિટીના સત્તાધીશોને આ કર્મચારીઓના પૈસા પીએફ ઓફિસની અંદર ભરવા પડશે અને યુનિવર્સિટીના કર્મચારીઓને એમાં બેનિફિટ થશે. કેટલા રૂપિયા છે અંદાજે, રૂપિયા જે કેટલા છે આશરે? હું તમને વાત કરું તો ફેબ્રુઆરી 2017થી નવેમ્બર 2019નું જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે તેમાં હાલના તબક્કે જે પ્રથમ તબક્કે જોવામાં આવે તો 3 કરોડ 74 લાખ રૂપિયા જેટલી રિકવરી આ યુનિવર્સિટીને નોટિસ આપેલી છે. પણ ત્યારબાદ અમે એનો વાંધો ઉઠાવ્યો છે કે આ 3 કરોડ 74 લાખની પણ આના કરતાં પણ વધારે રિકવરી છે અને એના પણ અમે પુરાવા આપ્યા છે કે યુનિવર્સિટી દ્વારા જે એમ્પ્લોયના બેનિફિટ દેવામાં આવે એમાં ખાલી માત્ર ને માત્ર 1190માંથી 552 જેટલા એમ્પ્લોયને બેનિફિટ આપવાનું એ લોકો કહી રહ્યા છે, પણ એના કરતાં આંકડો વધારે છે. એટલે હાલના તબક્કે એન્ફોર્સમેન્ટ ઓફિસર આવીને અમે કમ્પ્લેનન્ટ છીએ, અમે યુનિવર્સિટીના એમ્પ્લોયથી અમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ. ત્યારબાદ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડના કમિશનરે ખાતરી આપી છે કે જે પણ હશે એ એક એક રૂપિયો યુનિવર્સિટીની પાસેથી ઉઘરાવીને જે કર્મચારીઓ છે એને અમે બેનિફિટ અપાવીશું એવી અમને ખાતરી આપી છે.